बने ने त्या एक दीकरो नाम चेलियो बतायु आ नियम सतत रह्यो पण एक वखत जारे परमात्मा ने परीक्षा लेवानी इच्छा थई कोई संत ना आव्या कोई ब्राह्मण ना आव्या अने ए दिवस एमणे उपवास करीने वितायवो छे पण हजी तो परमात्माए परीक्षा लेवानी शुरुआत करी थी। दिवस उपर दिवस वीतवा लाग्या दिवस उपर दिवस वीतवा लाग्या 21 दिवस सुधी उपवास थया छे। आ बाजू संघावती शेठ सगाळशा परमात्मा ने विनंती करे परमात्मा कोई साधु ने मोकलो कोई संत ने मोकलो जेथी करी अने अमे एने अहींया अमारा घरे भोजन करावीए। शिवरंजन અને એ વખતે આમ પ્રાર્થના કરતા હોય આંખમાં અશ્રુની ધાર હોય બે હાથ જોડી પરમાત્માને વિનંતી કરતા હોય પરમાત્મા એક કોઈ એક સંતને અમારે ઘરે મોકલો પણ એ વખતે કોઈ ભાઈ દોડતો દોડતો આવી અને કહે કે આપણા ગામના પાદરે એક જે નદી વહે છે ત્યાં એક સંત આવ્યા છે પણ જ્યાં પ્રાર્થના કરતા હોય કાનમાં શબ્દ પડે સંત આવ્યા બંને ઊભા થઈ જાય અને જેમ અષાઢી મોરલો નાચે વરસાદ આવે અને અષાઢી મોરલો નાચે એમ નાચવા લાગે એ દોડતા દોડતા એ સંતના ચરણની અંદર જાય અને પ્રણામ કરે પણ જ્યાં તો હજુ ગામના પાદર પાસે પહોંચે ત્યાં સ્વરૂપ જોવે તો ભયંકર સ્વરૂપ છે કારણ કે આ કોઈ સામાન્ય સંત નહોતા ખુદ અખિલ બ્રહ્માંડનો નાયક જગતનો સ્વામી ભગવાન કૃષ્ણ આજ બિલખાના પાદરમાં આવ્યો હતો પરીક્ષા કરવા માટે પણ જ્યાં સ્વરૂપનું દર્શન કર્યું વયોવૃદ્ધ શરીર આખા શરીરે કોઢ નીકળ્યો છે અને લોહી અને પરુ એ શરીરમાંથી વહ્યા છે પણ શેઠ સગાળશાએ કહ્યું બાબા હે સંત અમારે એવો નિયમ છે કે અમે કોઈ સંતને બ્રાહ્મણને જમાડીને પછી ભોજન કરીએ છીએ અને આજ અમારે 21 દિવસના ઉપવાસ થયા છે હે પ્રભુ હે મહારાજ જો આજ તમે અમારી ઘરે આવો અને ભોજન કરો ને તો અમે બંને આજે અમારા એ 21 દિવસના પારણા કરીએ અને વખતે એ સંતે હા પાડી પણ સંઘાવતીએ પ્રશ્ન કર્યો સગાળશાને કે નાથ બોલે શું બોલે નાથ આ આખા શરીરમાંથી લોહી અને પરુ વહ્યા જાય આ સંતને આપણે ઘરે કઈ રીતે લઈ જશું પણ એ વખતે શેઠ સગાળશાએ સંઘાવતીને કહ્યું દેવી ચિંતા ન કરો એક ટોપલો મગાવવામાં આવ્યો રૂનો પોલ બનાવવામાં આવ્યો અને રૂના પોલની અંદર એ જે સંત આવ્યા હતા સાધુ આવ્યા હતા એ સાધુને એ ટોપલાની અંદર મૂક્યો અને ટોપલો સંઘાવતીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે શેઠ સગાળશાએ પાછળથી ટેકો કર્યો સંઘાવતી રાણીએ એ ટોપલાને સંતને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા અને પોતાના ઘરે લઈ ગયા સંતને ઘરે લાવી અને સંતને સ્નાન કરાવ્યું છે સગાળશા અહીંયા પાણી રેડે અને સંઘાવતીએ પર એ સંતના જે લોહી અને પરુ વહ્યું જતું હતું આખું શરીર જે દુર્ગંધ આવતી હતી એ દુર્ગંધમય શરીર જેમાંથી લોહી અને પરુ વહ્યા જાય એ સંતને સ્નાન કરાવે છે પણ ઇતિહાસ એમ કહે છે કે જ્યારે સ્નાન કરાવતા હતા ને સંઘાવતી ભગવાનને સંતને ત્યારે એ જે લોહી અને પરુ વહ્યા જતા હતા એનો સંઘાવતી ચરણામૃત લેતી જતી હતી
સ્નાન કરાવતા જે પાણી નીકળે એમાં લોહી અને પરુ નીકળતું તું એ સાધુનું એ લોહી અને પરુ વાળું જે પાણી હતું એનું સંધાવતી ચરણામૃત લેતી હતી સ્નાન કરાવ્યું સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા અને એ સાધુને એ સંતને યોગ્ય આસન આપવામાં આવ્યું બે હાથ જોડી અને ઊભા રહ્યા અને કહ્યું કે બાબા હે મહારાજ તમે આજે હવે અમારે ત્યાં ભોજન કરો તમે ભોજન કરો જેથી કરીને અમે પણ તમારા બાદ ભોજન કરીએ અને એ વખતે સંઘાવતીએ ભોજન તૈયાર કર્યું છે ભોજન બનાવ્યું ખીર અને રોટલી તૈયાર કર્યા એ ભગવાનની આગળ એ સાધુ જે બેઠા હતા પરમાત્માની આગળ સંતની આગળ એ થાળી તૈયાર કરી ખીર ને રોટલીની એ થાળી મૂકી અને સંઘાવતી શેઠ સગાળશા બે હાથ જોડી ઊભા રહ્યા બોલે મહારાજ હવે તમે ભોજન કરો પણ આ તો પરીક્ષા લેવા માટે આવ્યો હતો પણ એ વખતે એ પરમાત્માએ કહ્યું બોલે હું ખીર ને રોટલી નથી ખાતો ખીર ને રોટલી નથી જમતા અમે અન્નનો નૈયાહાર અમે અઘોરી માંસાહારી એમ બોલ્યા ખીર તાર વાણિયા તારી વાતો થશે સાધુ નો ભૂખો થશે વાણિયા તારી વાતો થશે સાધુ નો ભૂખો થશે સંતે કહ્યું અમે ખીર ને રોટલી નથી ખાતો હું તો માંસ આહારી છું અઘોરી છું હું આ ભોજન નથી કરતો મારે આ ભોજન નહીં ચાલે એ વખતે શેઠ સગાળશા વાણિયાનો દીકરો ગળામાં જેના કંઠી ધારણ કરેલી જેના મુખમાં પરમાત્માનું નામ હોય ક્યારેય કાનમાં શબ્દ સાંભળ્યો પણ ન હોય એ અભક્ષ્ય ભોજન ક્યાંથી લાવે